નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા શહેર જેનું ગૌરવ લેવા જઈ રહ્યું છે એવી એક ઇવેન્ટ એટલે વડોદરા મેરેથોન. વડોદરા મેરેથોનની જો વાત કરીએ તો અમેરિકા સ્થિત જે ટાઈમ્સ સ્ક્વેર છે ત્યાં પણ ચર્ચિત છે. દર્શક મિત્રો, એક સ્ક્રીન પર જ્યારે મેરેથોનનું નામ આવ્યું અને મેરેથોનના ફોટા આવ્યા ત્યારે આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છે. તેની જ જો વાત કરીએ તો વડોદરા શહેરનો એક મોટામાં મોટી ઇવેન્ટ કહી શકાવાય. જ્યારે જાન્યુઆરીમાં જ આ મોટી ઇવેન્ટ એટલે કે મેરેથોન યોજાવાની છે, તે અંતર્ગત અનેક જગ્યાએ તૈયારીઓ થઈ રહી છે. કિટ ડિસ્ટ્રીબ્યુટ થઈ રહી છે, કિટ કેવી રીતે બનાવવામાં આવી રહી છે, તે પોસ્ટર્સો કેવી રીતે લાગી રહ્યા છે, પોસ્ટર્સો ડિઝાઇન કોણ કરી રહ્યું છે, આ તમામ બાબતો ડિસ્કસ કરવા માટે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર અમારી સાથે ત્રણ વિદ્યાર્થીઓ જોડાયા છે. હિમાલી, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શું છે મેરેથોનમાં આપનો મુખ્ય રોલ? ઓકે, તો મારો રોલ છે કે હું કિટ પેકિંગમાં જોડાઈ છું અને આ મારું સેકન્ડ ઇયર છે. લાસ્ટ ઇયર હું એ દિવ્યાંગ રનમાં જોડાઈ હતી, જેમાં મારે દિવ્યાંગો સાથે કામ કરવાનું હતું. એમાં મારો રોલ બ્લાઇન્ડ સાથે કામ કરવાનો હતો અને આ વર્ષે હું કિટ પેકિંગમાં છું. કિટ પેકિંગમાં યુઝ્યુઅલી લાઇક બ્રશ છે, હેન્કરચીફ છે, પ્રોટીન બાર છે, ઓઆરએસ છે અને ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાઇક કુપન્સ છે. એમાં અમે કિટ પેક કરી રહ્યા છે અને અત્યાર સુધી 7000 જેવી કિટ પેક્સ થઈ ગઈ છે. ઓકે, કિટ તમે જે વિતરણ કરશો એટલે કે આપશો, એ અલગ અલગ કિલોમીટરના અંતર હશે કે પછી એક જ પ્લેસ પરથી છે? ના, બધા અલગ અલગ છે. એમાં થર્ડ, ફોર્થ અને ફિફ્થ ડે ડેટ્સના ભાઈલાલ અમીન હોસ્પિટલમાં કિટ પેકિંગનું રાખ્યું છે. સાહિલ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જે ઇવેન્ટ થવા જઈ રહ્યું છે એટલે કે વડોદરા મેરેથોન, આપનો શું મુખ્ય રોલ છે? હું મોસ્ટલી પ્લેજ રનમાં જોડાયેલો છું, પ્લેજ રન ટીમમાં. અમારું કામ એ છે કે જે પ્લેજ રનમાં જે પાર્ટિસિપેટ કરવાના છે એમના માટે અમે લોકોએ હોર્ડિંગ્સ કરાયા છે. તો હોર્ડિંગ્સ જ્યારે પ્રિન્ટ થયેલા છે તો પ્રિન્ટનું જેટલા પણ, સપોઝ અમને 32 જેવા પ્રિન્ટ થયા છે, તો મને એ જોવાનું કે બધા પ્રિન્ટ થઈ ગયા છે અને જે રનર્સ છે એ લોકોએ જે લોકેશન આપી છે એ લોકેશન પર બરોબર રીતે જે હોર્ડિંગ્સ છે એ લાગ્યા છે કે નહીં મારું જોવાનું છે. એટલે હું બે દિવસ સુધી આ ચાલ્યું હતું, બે દિવસમાં. તો 15 જેવા એક દિવસમાં થયા અને બીજા 15 જે બાકી હતા, 16 જેવા એ બીજા દિવસમાં થયા. તો જેટલા પણ આવવાના હતા બધા પ્રિન્ટ થવાના તે બધું થઈ ગયું છે હમણાં તો. ઓકે, વેરી નાઇસ. ટોટલ કેટલા આવતે બેનર્સો લાગવાના છે? 32 હતા, અમને ડિટેલ્સ 32ની મળી હતી, મેં અમને ફોરવર્ડ કરી ગઈ હતી. તો જે ડિઝાઇન ટીમ છે એમને ડિઝાઇન કરી અને પછી આપી દીધું પ્રિન્ટિંગમાં. તો પ્રિન્ટિંગ જ્યારે થઈ ગઈ તો મેં જોયા તો 32 જેવા થઈ ગયા હતા. તો એ બધા લાગી ગયા છે વડોદરા શહેરમાં જ? લાગ્યા છે વડોદરાની અલગ અલગ? ના, વડોદરા શહેરમાં સપોઝ જે લોકો આપ્યા છે, કોઈ કોઈએ પોતાની કંપનીની બહાર લોકેશન આપી છે, કોઈએ એવું કીધું છે અલકાપુરીમાં. એટલે જે અલગ અલગ લોકેશન છે તમને જોવા મળશે વડોદરા શહેરમાં, અલગ અલગ સ્કૂલના પણ લાગ્યા છે. પણ મારું કામ તો પ્લેઝન્ટ હતું, તો મેં તો એશ્યોર કર્યું છે કે બધું લાગી ગયું છે. અને એ બધા જે ફોટોસ પણ હતા એ રિસ્પેક્ટિવ રનર્સને મળી ગયા છે અને લોકો સેટિસ્ફાઈડ છે એમના. શહેરની બહાર એટલે કે જે રૂરલ એરિયા છે, તો એ જગ્યાએ પણ લાગ્યા છે? ના, એટલે રૂરલ એરિયાઝમાં કોઈ આપ્યું નહોતું કે અમને અહીંયા જોઈએ છે, પણ મોસ્ટલી બધા સિટીઝના હતા. છાની બાજુ હતું, અલકાપુરી હતું, માંજલપુર હતું એવું. ઓકે ઓકે. અત્યાર સુધી કેટલા લાગી ગયા છે? 32 લાગી ગયા છે. 32 લાગી ગયા છે. ભવિષ્યમાં અત્યારે હજુ થોડા દિવસો બાકી છે, તો લગાવવાની તૈયારીઓ ખરી? હા, એટલે જો એક બે રનર્સની સપોઝ ડિટેલ્સ બાકી હશે એ મેમ અગર ફોરવર્ડ કરશે તો પ્રિન્ટિંગ થઈને અમે આગળ લગાવી દઈશું. એવું, વેરી નાઇસ. એવું છે. ધ્યાન, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપનો મુખ્ય રોલ મેરેથોનમાં શું છે? હું ડિઝાઇન ટીમ, મારું નામ ધ્યાન છે, હું ડિઝાઇન ટીમમાં જોડાયેલો છું, જે સ્કૂલના અને પ્લેજ રનના જે ડિટેલ્સ આવે છે જે એના બધા બેનરને હું ડિઝાઇન કરું છું અને એને પ્રિન્ટરમાં આગળ મોકલું છું. એટલે અમારી ટીમ આ બધા આખું ડિઝાઇન કરે છે જે, અને ધ્યાન રાખીએ છીએ અમે કે કોઈનું પ્રિન્ટિંગ માટે છૂટી ના જાય એનું પણ અમે ધ્યાન રાખીએ છીએ. ઓકે, વેરી નાઇસ. ડિઝાઇન કરવું એ નાનું મોટું કામ નથી, એ નોર્મલ કોઈને આવડી ના જાય. ધારો કે મારે ડિઝાઇન કરવી તો મને ના આવડી જાય, એની માટે બેઝિક તમે શું ભણ્યા છો? હું કોમ્પ્યુટર સાયન્સનો સ્ટુડન્ટ છું, નવરાશના યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું. કોમ્પ્યુટર સાયન્સમાં અત્યારે હું સેકન્ડ ઇયરમાં સ્ટડી કરું છું અને છેલ્લા 3 વર્ષથી હું મેરેથોન સાથે, એમજી મેરેથોન સાથે જોડાયેલો છું. એટલે એમાં મેં પહેલાં થોડું ધીમે ધીમે શીખતો, મારા જે સિનિયર્સ જે જોડાયેલા હતા એમના જોડેથી થોડું ડિઝાઇનિંગ શીખતો ગયો, પછી સ્કૂલમાં કોલેજમાં પણ થોડું ડિઝાઇનિંગ શીખ્યો, પછી ઓનલાઈન થોડું રિસર્ચ કરીને મેં અત્યારે થોડા સ્કિલ વધાર્યા છે
એટલે હું એ બેઝ ઉપરથી અત્યારે ડિઝાઇન કરી શકું છું સારી રીતે. એપ્રોક્સ કેટલા પોસ્ટર્સોની તમે ડિઝાઇન કરી? મેં સ્કૂલ અને પ્લેઝના ટોટલ 105 અબાઉ મેં બેનર ડિઝાઇન કરી લીધેલા છે. વેરી નાઇસ. આગામી દિવસોમાં તમારું મેઇન એમ શું છે? અત્યાર સુધી તો જેટલા ડિઝાઇન આવવાના હતા મેં આગળ પ્રિન્ટ માટે મોકલી દીધેલા છે. અત્યારે હવે ડિઝાઇનિંગનું કામ પતી ગયું છે, ઓલમોસ્ટ પતી ગયું છે. હવે કીટ પેકિંગમાં અત્યારે FRs માટે હેલ્પ જોઈએ છે તો એમાં પણ હું એમને હેલ્પ કરું છું. વેરી નાઇસ. શું છે છેલ્લો મેસેજ, શું આપવા માંગો છો મેરેથોન માટે? મારું તો મેઇન મોટિવ એ જ છે કે બધા એટલે મેરેથોનમાં જોડાય. એટલે આ તો મોસ્ટલી અમારું આ એમ પણ એ છે, સસ્ટેનેબિલિટી. એટલે અમે પણ જ્યારે પણ કિટ્સ પણ પેક કરીએ તો પ્લાસ્ટિકનું જરા યુઝ જ છે નહીં. એ તો જે છે પેપર ક્લોથમાં, એટલે ORS અને જે અમે એનર્જી બાર પણ મૂકીએ છીએ તો એ પેપર બેગ્સમાં મૂકીએ છીએ અને પ્લાસ્ટિકમાં નથી. એટલે અમારું એમ તો એ જ છે કે, અને બીજું એ કે વધારે લોકો હેલ્થ પર વધારે ફોકસ કરે, કેમ કે આજના શું કહેવાય ખાવામાં એટલે લોકો આટલું જંક ફૂડ બધું કોન્શિયસ નથી. હા, હેલ્થ કોન્શિયસ નથી. એટલે મેરેથોનનું તો એ જ છે, મારું એમ એ જ છે કે બધા લોકો એટલે સારી રીતે આમાં ભાગે. એટલે ભાગવાનું નથી મેઇન તો, હેલ્થ મોટી હેલ્થ પર ફોકસ વધારે કરે એમ. વેરી નાઇસ. હિમાલી, વોટ વુડ યુ લાઈક ટુ સે ધ ઓડિયન્સ? લાઈક આઈ હેવ લર્ન્ડ અ લોટ ઓફ થિંગ્સ ઇન વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન. આ એક ટાઈપની સેવા છે જે અમે આપી રહ્યા છે. આના સિવાય અમે લાઈક બહુ બધા લોકો સાથે મળ્યા છે અને એ લોકો સાથે કામ કરવાની પણ બહુ જ મજા આવે છે. તો અમે લાઈક પ્રોબ્લેમ સોલ્વિંગ છે, ઓર્ગેનાઇઝેશન, કોઓર્ડિનેશન, આ બધું બહુ જ બધું શીખ્યા છે અને આગળ પણ અમે આનામાં જોડાવી રહ્યા છે. થેન્ક યુ સો મચ. મિત્રો, જે પ્રમાણે આ લોકોએ વાત કરી તે જ પ્રમાણે લાગી રહ્યું છે કે નિસ્વાર્થ ભાવની સેવા આજનો યુવા વર્ગ આપી રહ્યું છે. એ તે લોકોનો મુખ્ય હેતુ એ છે કે વડોદરા શહેરની જે જનતા છે, સંસ્કારી નગરીની જનતા, હેલ્થ અવેર થાય, હેલ્થ કોન્શિયસ થાય. કારણ એનું એ છે કે હાલ અત્યારે યુવા વર્ગમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. સેડેટરી લાઈફ હોય, સ્મોક, અનેક પ્રકારે જ્યારે ડ્રગ્સ લીધા યુવાનોને એક હાકલ કરવામાં આવી રહી છે કે આ મેરેથોનમાં જોડાય. સાથે સાથે જે લોકો જોડાયા છે તેઓની પાસેથી કંઈક ને કંઈક શીખે. ખૂબ સારી એવી બાબત છે. આગામી દિવસોમાં સ્પાર્કની ન્યૂઝ તમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે કે આજ પ્રમાણે આવા જ કાર્યોમાં તમે પાર્ટિસિપેટ થતા રહો. કારણ કે ખૂબ સારું એવું કામ છે આજના યુવાનોની કમ્પેર કરીને તમારી જો વાત કરીએ તો તમે એવું સારું એવું કામ કરી રહ્યા છો. સ્પાર્કની ન્યૂઝ આપને શુભકામનાઓ પાઠવી રહી છે. દર્શક મિત્રો, આપણો એક જ એમ હોવો જોઈએ કે સંસ્કારી નગરીના લોકો હેલ્થ કોન્શિયસ થાય. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.